નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં ટૂંકા ગાળાના અભ્યાસક્રમોની તાલીમ. આપ સૌના પ્રશ્નોના જવાબ આપવા માટે, આપને માહિતી માર્ગદર્શન આપવા માટે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં હાજર છે શ્રી પંકજભાઈ મિસ્ત્રી, નાયબ નિયામક રોજગાર અને તાલીમ, અને બિપિન કુમાર પુરોહિત, ટેકનિકલ ઓફિસર રોજગાર અને તાલીમ. આપ બંનેનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. અને દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આપને પ્રશ્નો પૂછવા હોય તો ડીડી ગિરનારના સ્ટુડિયો ખાતે અવશ્ય ફોન કરો. અહીંના ફોન નંબર્સ છે એરિયા કોડ 079-2685-3814 અને એરિયા કોડ 079-2685-3816. પંકજભાઈ, સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે આ કૌશલ્ય વર્ધન કેન્દ્રો એ શા માટે અને એનો ઉદ્દેશ ખાસ કરીને શું છે? કૌશલ્ય વર્ધન કેન્દ્રો એ ગુજરાત સરકારની એક આગવી પહેલ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આગળ 5,000થી વધારે વસ્તી ધરાવતા ગામોને અને 15 કિલોમીટરની ત્રિજ્યામાં ત્યાં વસતા યુવાનોને રોજગારીની તકો મળી રહે અને તે માટે થઈને એટલે તાલીમની તકો મળી રહે તે ઉદ્દેશથી આ કેન્દ્રો શરૂ કરવામાં આવેલા છે. એવા કેટલા કેન્દ્રો ગુજરાતમાં છે અને એમાં કોણ જોડાઈ શકે? રાજ્યમાં 500 ઔદ્યોગિક કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રો મંજૂર કરવામાં આવેલા છે. આ તાલીમ આ અભ્યાસક્રમો કૌશલ્યવર્ધન કેન્દ્રો છે તે મુખ્ય સ્કૂલ ડ્રોપઆઉટ્સ છે, જે લોકો આગળ ભણી શકેલા નથી, મહિલાઓ છે જે પોતાના ઘરગથ્થુ જવાબદારીઓના કારણસર એટલે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અથવા તો બીજે ફૂલ ટાઈમ અભ્યાસક્રમો કરી શકતા નથી તેમના માટે છે, અથવા તો જે માણસો એટલે કામ કરે છે ત્યાં આગળ ગ્રામ્ય કક્ષાએ જ અને પોતાની રોજીરોટી ગુમાવી અને આ પ્રકારના તાલીમ વર્ગોમાં જોડાઈ નથી શકતા તેવા લક્ષ્યાંક જૂથોને ખાસ ધ્યાનમાં રાખી અને કૌશલ્યવર્ધન કેન્દ્રોની તાલીમ શરૂ કરવામાં આવેલી છે. બિપિનભાઈ, આમાં જે કૌશલ્યવર્ધન આપણે કહીએ છીએ તો કયા પ્રકારનું કૌશલ્ય, કયા પ્રકારના અભ્યાસક્રમો અને એનાથી કેવી મદદ અથવા તો કૌશલ્ય કેવા પ્રકારનું પ્રાપ્ત થઈ શકે લોકોને એ આપ જણાવો. હવે કૌશલ્યવર્ધન કેન્દ્રનો મુખ્ય હેતુ ગ્રામીણ કક્ષાએ જે મહિલાઓ હોય ખાસ કરીને એમને તાલીમ આપવા માટે અને એમની સ્કિલમાં વધારો કરવા માટેનો મુખ્ય હેતુ છે. આ માટે થઈને અમે કોમ્પ્યુટરને લગતા વિવિધ અભ્યાસક્રમો ચલાવીએ છીએ, જેવા કે કોમ્પ્યુટર ફંડામેન્ટલ છે, ટેલી છે, ફોટોશોપ છે. આ ઉપરાંત અમે ગાર્મેન્ટને સેક્ટરની અંદર પણ વુમન પોતાની ઘરે પણ પોતાનું કામ કરી શકે, પોતાની સ્કિલને અપડેટ કરી શકે એ માટે અમે ભરત ગૂંથણના છે, સીવણના ક્લાસો છે, આવા વિવિધ અભ્યાસક્રમો ચલાવે છે. આ ઉપરાંત મહિલાઓ માટે બ્યુટી સેક્ટરના પણ અમુક કોર્સ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેડિશનલ અમુક એવા પણ કોર્સ છે, જેમ કે વેલ્ડિંગ ટેકનોલોજી છે, ઇલેક્ટ્રિકને લગતા કોર્સ છે, વાયરમેનને લગતા કોર્સ છે, એ કોર્સ પણ અમે ટૂંકા ગાળાના કૌશલ્યવર્ધન કેન્દ્રો ખાતે ચલાવીએ છીએ. આપણી સાથે દર્શક મિત્ર બનાસકાંઠાથી જોડાયા છે બળદેવભાઈ. હાજી, આપનો પ્રશ્ન જણાવશો? લાગે છે એમનો ફોન કપાઈ ગયો. તો આપણે આ અભ્યાસક્રમોની જ વાત કરીએ પંકજભાઈ, તો એમાં વિશ WISH એ શું છે આપ જણાવો. કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં 20 કોન્સેપ્ટના આધારે અભ્યાસક્રમો એટલે તૈયાર કરવામાં આવેલા છે. 20માં W સ્ટેન્ડ કરે છે વિમેન ઓરિએન્ટેડ કોર્સિસ માટે થઈને, I એટલે ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો માટે થઈને, S એટલે સોફ્ટ સ્કિલને લગતા અભ્યાસક્રમો માટે થઈને, અને H એટલે હાર્ડકોર ટ્રેડિશનલ કોર્સિસ માટે થઈને એટલે નિર્દેશ કરે છે. અને આ રીતે આપણે જોવા જઈએ તો સમાજની જે જરૂરત છે તે તમામ પ્રકારની જરૂરત આ 4 પ્રકારના અભ્યાસક્રમોથી ખાસ કરીને ગ્રામ્ય કક્ષાની તાલીમની જરૂરત છે તે સંતોષાઈ શકે છે. બળદેવભાઈ આપણી સાથે ફરી જોડાયા છે બનાસકાંઠાથી. હા બળદેવભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર મેડમ. નમસ્કાર. નમસ્કાર. મારે બાબો છે જીગરભાઈ, એને આઈટીઆઈમાં ફિટર કરેલ છે. હાજી. તો હજુ સુધી ક્યાંય જોબ નથી મળી, એક બે જગ્યાએ ગયો હતો કંપનીમાં. બરાબર છે. પણ અહીંયા પગાર ધોરણ 10-12 હજાર ને એવું કહેલું, અને કામ એને કોઈ આ વર્કર ટાઈપનું કામ મળતું હતું એટલે ગયો નથી. તો હવે શું કરવું? એને
હવે જ્યારે ફિટર તરીકેનો એટલે એમણે અભ્યાસક્રમ કરેલો હોય આઈટીઆઈમાં તો અને 10-12 હજારનો પગાર મળે છે તો ખરેખર ઓછો કહેવાય એવું એટલે ન કહી શકાય અને શરૂઆત એટલે એક તબક્કાથી તમારે કરવી જોઈએ અને પછી તમે જેમ એટલે અનુભવ કેળવતા જાઓ અને એમ તમે કારકિર્દીમાં આગળ વધી શકો છો એટલે અને તમારો અનુભવ થાય કોઈક તમારામાં એટલે સ્પેશિયાલિટી આવે અને એ રીતે તમે એટલે આગળ વધી શકો છો એમાં પછી આ જે કૌશલ્યવર્ધન કેન્દ્રો છે બિપિનભાઈ એમાં સમય શું હોય અને એમાં કઈ ફીસ લેવાતી હોય છે કઈ સવલતો મળતી હોય છે આમાં સમયગાળા માટે પણ અમે તાલીમાર્થીઓને બહુ ફ્લેક્સિબલ હોય છે નોર્મલી આ બધા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો છે એટલે નોર્મલી 100-500 અવર્સના હોય છે અથવા 1-3 મહિનાના સમયગાળા દરમિયાનના હોય છે આ ઉપરાંત અમે તાલીમાર્થીઓ પોતાની અનુકૂળતાએ પણ બેચમાં આવી શકે એ માટે અમે બેચ પણ એ રીતે 4 કલાકની કરીએ છીએ કે ઘણીવાર એવું બને કે મહિલાઓ આખો દિવસ તાલીમ ના મેળવી શકે પોતાનો સમય ના ફાળવી શકે તો સવારના ટાઈમમાં પણ આવી શકે છે અથવા બપોર પછીની બેચમાં પણ આવી શકે છે અને ફીનું તો ધોરણ બહુ ન્યૂનતમ રાખવામાં આવ્યું છે ખાસ કરીને મહિલાઓને એમના માટે તો આપણે ટોટલી તાલીમ ફ્રી જ છે ઇવન એસસી એસટી ઉમેદવારો માટે બીપીએલ ઉમેદવારો માટે પણ કોઈ ફીનું ધોરણ નથી ફક્ત જનરલ કેન્ડિડેટ માટે 50 રૂપિયા ફી છે બાકી કોઈ ફી પણ આમાં લેવામાં આવતી નથી પંકજભાઈ બિપિનભાઈએ જે કહ્યું એ પ્રમાણે મહિલાઓને માની લો કે સવારે કંઈ 1-2 કલાક હોય કે બપોરે ખાસ કરીને મોટાભાગની મહિલાઓ ફ્રી હોય તો અભ્યાસક્રમો તમે કેવી રીતે નક્કી કરો 1 કે 2 મહિલાઓ હોય તો પણ ચાલે કે 10ની સંખ્યા જોઈએ 15ની જોઈએ 2 કલાક આપવા પડે અઠવાડિયામાં 10 કલાક આપવા પડે કેવી રીતે હોય છે એટલે જેમ એટલે બિપિનભાઈએ કીધું એ રીતે અમારે પૂરેપૂરી ફ્લેક્સિબિલિટી છે એટલે સામાન્ય રીતે જે એક કોર્સ માટે 10 ઉમેદવારોની એટલે બેચ એટલે અપેક્ષિત એટલે હોય છે 10 ઉમેદવારો થાય એટલે બેચ શરૂ કરી શકાતી એટલે હોય છે અને 10 ઉમેદવારો જે થાય એટલે એમની અનુકૂળતા પછી જોઈએ છે જો એમને બપોરનો સમય અનુકૂળ હોય તો બપોરે પરંતુ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ પ્રમાણે ન કરી શકાય કે એમને કોઈકને એટલે સવારે આવવું છે કે કોઈકને સાંજે એવી રીતે નહીં પરંતુ એક કિસ્સામાં જ્યારે સવારના એટલે ઉમેદવારો પૂરતા થાય તો એટલે સવારમાં બેચ શરૂ થાય બપોરનો હોય તો બપોરે ખાસ કરીને મહિલાઓ અને એમનો એટલે જે જોઈએ તો એ લોકોને ઘરની જવાબદારીને એના કારણે બપોરનો સમય એટલે એમને અનુકૂળ હોય તેવું વધારે એટલે જણાતું હોય છે તો એવા કિસ્સામાં બપોરે પણ અમે વર્ગો શરૂ કરતા હોઈએ છીએ રાખતા હોઈએ છીએ સરસ આપણી સાથે રાજકોટથી મૌલિકભાઈ જોડાયા છે હા મૌલિકભાઈ આપનો પ્રશ્ન જણાવશો હેલો હા આપનો પ્રશ્ન જણાવો રાજકોટથી મૌલિકભાઈ ગેડિયા બોલું છું હાજી મેં હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે અમદાવાદ 2 વર્ષનો બરાબર અને 6 મહિનાની ટ્રેનિંગ લીધેલી છે તો હવે કારકિર્દી માટે મારે શું કરવાનું હોય છે હોટેલ મેનેજમેન્ટનો આપ કોર્સ કર્યો છે ખરેખર એટલે કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બાબતનો નથી પરંતુ આપણે આ જે કોર્સ કરેલો છે તો એના પછી પણ તમારા માટે એટલે ઘણી બધી હોટલોમાં એમાં કારકિર્દીની તકો રહેલી છે એટલે તમે અને આના સિવાય પણ એટલે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા સ્થળ ઉપર એટલે રોજગાર ભરતી મેળા પણ થતા હોય છે તેમાં પાર્ટિસિપેટ કરી અને આપણી રોજગાર માટેની જે જરૂરત છે તે એટલે સંતોષી શકો છો એટલે આવા જેમણે કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ નથી મેળવી પણ આવા પ્રોફેશનલ કોર્સ કર્યા છે એમને પણ સરકાર કોઈ ના કોઈ રીતે મદદ તો કરતી જ હોય છે અને આઈટીઆઈ તમે આને મિની આઈટીઆઈ કૌશલ્યવર્ધન કેન્દ્રને કહો છો તો પંકજભાઈ પ્રશ્ન બીજો એ જ છે કે આને મિની આઈટીઆઈ કેમ કહેવામાં આવે છે એક એટલે જે કીધું રીતે એટલે ફ્લેક્સિબિલિટી ધોરણે ગ્રામ્ય કક્ષાના વ્યક્તિઓને ઉમેદવારોને તેઓના ડોરસ્ટોપ ઉપર તાલીમની સગવડતા મળી રહે તે ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી આ તાલીમ યોજના છે અને એક કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર હોય તો ત્યાં આગળ 3-4 અભ્યાસક્રમો ચાલતા હોય છે ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હોય છે ખાસ કરીને એટલે જે સ્કૂલ ડ્રોપ આઉટ હોય અથવા તો જેની પાસે એટલે ઘરની જવાબદારી હોય તો એટલે લાંબા ગાળાના અભ્યાસક્રમો ન કરી શકે જ્યારે આઈટીઆઈ હોય કે એના જેવા ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં આગળ એટલે ફૂલ ટાઈમ સ્ટ્રક્ચર્ડ અભ્યાસક્રમો હોય જેમાં એટલે પ્રવેશનું ધોરણ હોય એટલે નિશ્ચિત એટલે લાયકાત ધરાવતા હોવા જોઈએ 1 વર્ષ માટે થઈને એટલે એમને અભ્યાસક્રમમાં જોડાવવું પડતું હોય આખું ફૂલ ટાઈમ અભ્યાસક્રમ કરવો પડતો હોય એટલે આ બધા જ બંધનોમાંથી એટલે મુક્ત રહે અને ફ્લેક્સિબિલિટી સાથે અભ્યાસક્રમ ઉપલબ્ધ બને તે એટલે કૌશલ્યવર્ધન કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ છે આપણે સૌથી પહેલી જે વાત કરી ગામોને ખાસ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે અને 15 કિલોમીટરની ત્રિજ્યા તો કોઈ તાલુકા મથકે આ કેન્દ્રો હોય છે કે પછી મોટું ગામ હોય ત્યાં ચલાવવામાં આવે અને એની સાથેનો જ પ્રશ્ન એ છે કે આપણે માની લો બ્યુટી પાર્લર વિશેની બહેનોને તાલીમ આપીએ છીએ તો એમાં જરૂરમાં પડતી સામગ્રી
તો એ આપવામાં આવે કે પછી એ તો જેને તેને વસાવવી પડે. હવે આપના એટલે ત્રણ ચાર પ્રશ્નો છે. એટલે દરેક એટલે તાલુકા કક્ષાએ તો અમારી ફૂલફ્લેજ આઈટીઆઈ છે જ, રાજ્યના તમામ તાલુકામાં સરકારી આઈટીઆઈ ઉપલબ્ધ છે. એટલે ખાસ કરીને કૌશલ્ય વર્ધન કેન્દ્રો તેનાથી પણ નીચે, એટલે ગ્રામ્ય કક્ષાએ તેમના દ્વારે તાલીમ મળી રહે તે ઉદ્દેશથી છે. એટલે ગામમાં છે, એટલે 5000ની વસ્તી ધરાવતા ગામ હશે અને 15 કિલોમીટરની ત્રિજ્યામાં એક તો અચૂકપણે મળશે તે રીતે એટલે આ શરૂ કરવામાં આવેલા છે. પછી આપનો જે બીજો પ્રશ્ન છે કે એમને સાધન સામગ્રી આપવામાં આવે છે કે કેમ, તો દરેક કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં એટલે સાધન સામગ્રી, એના ટૂલ્સ, ઇક્વિપમેન્ટ, એના ઇવન કન્ઝ્યુમેબલ્સ પણ સરકાર દ્વારા વિનામૂલ્યે એટલે આપવામાં આવે છે. બહુ સરસ. આપણી સાથે પંચમહાલથી નરેશભાઈ જોડાયા છે. હાજી નરેશભાઈ, આપનો પ્રશ્ન. નમસ્કાર મેડમ. નમસ્કાર. તમે શું છો? હવે ખરેખર તો એટલે દિવ્યાંગો માટે થઈને, એટલે ખાસ કરીને અંજન મંડળ માટે થઈને ખાસ પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરેલા છે અને અંજન મંડળ અમદાવાદ ખાતે આ પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. એટલે આપ એટલે ત્યાં સંપર્ક કરીને એટલે એમાં જોડાઈ શકો છો. એમાં એન્કરિંગને લગતા છે અને ખાસ કરીને મસાજને લગતા છે, ફિઝિયોથેરાપીસ્ટને લગતા અભ્યાસ, ફિઝિયોથેરાપી એટલે ફિઝિયોથેરાપી આસિસ્ટન્ટને લગતા એ પ્રકારના અભ્યાસક્રમો ખાસ અંજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેઓની જે ક્ષમતાઓ છે તેનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે અને બહુ જ સારી રીતે ત્યાં આગળ તાલીમ આપવામાં આવે છે. બહુ સરસ. તો દર્શક મિત્રો, હેલો કારકિર્દીનો લાઈવ ફોન ઇન કાર્યક્રમ ચાલુ જ રહેશે. અહીં લઈ લઈએ ટૂંકો વિરામ. નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં વિરામ બાદ ફરી એકવાર અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અચ્છા, આપણી સાથે દર્શક મિત્ર હતા, જે ફરી ફોન કરી શકે છે. દરમિયાન પંકજભાઈ, આપને એ પ્રશ્ન કે આપે અંધજનભાઈની તો આપણે અગાઉ વાત કરીને એમના માટે જે જે સવલતો છે એવી બીજી કોઈ ખાસ, જેમ કે કેદીઓ માટે પણ તમે એક ઉલ્લેખ કરેલો, તો એ શું છે? ખાસ કરીને કેદી ભાઈઓ, જે ભાઈઓ અથવા બહેનો, એમના પુનર્વસનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એટલે ખાસ પહેલ કરવામાં આવેલી છે અને રાજ્યની જે મુખ્ય જેલો છે, અમદાવાદ છે, સુરત છે, ત્યાં આગળ એટલે ખાસ કરીને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો કૌશલ્યવર્ધન કેન્દ્રોના માધ્યમથી ચલાવવામાં આવી રહેલા છે. એટલે આ અભ્યાસક્રમો પૂર્ણ કર્યા પછી ત્યાંથી જે કેદી બહાર આવી શકે તો તેમને પોતાના પગભર થઈ શકે અને સમાજમાં એટલે સ્વમાનભેર પોતાની એટલે રોજીરોટી મેળવી શકે તે મુખ્ય ઉદ્દેશ છે. આપણી સાથે અરવલ્લીથી મહેશભાઈ જોડાયા છે. હા મહેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા મેડમ, એવું છે કે અમે બેરોજગાર છીએ, આદિવાસી છીએ, તો અમારે કામગીરી કરવી છે, તો એના માટે અમારે ક્યાં સંપર્ક કરવો? તમે કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં જે ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જો તેમાં તમે તાલીમ મેળવવા ઇચ્છતા હો તો કૌશલ્યવર્ધન આપણા ગામમાં ચોક્કસપણે એની નજીકમાં આવેલા જ હશે અને નહીંતર તમારે નજીકની એટલે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો તમે સંપર્ક કરી શકો છો. ત્યાંથી તમને આ પ્રકારના અભ્યાસક્રમોમાં જોડાવા માટે થઈને સંપૂર્ણપણે માર્ગદર્શન મળી શકશે. એટલે ભાઈએ કહ્યું પોતે આદિવાસી છે, તો આવી રીતે જનજાતિ માટેના પણ સ્પેશિયલી એવા કંઈ સ્કિલ્ડ પ્રોગ્રામ્સ કે અભ્યાસક્રમો એવા અલગ હોય છે એવા કેન્દ્રોમાં? ખાસ કરીને અનુસૂચિત જનજાતિના ભાઈઓને લાભ મળી શકે તે માટે અનુસૂચિત જનજાતિના જે કેન્દ્રો છે એટલે 120 ક્ષેત્રો છે જ્યાં આગળ એટલે ખાસ કરીને અનુસૂચિત જનજાતિનું વધારે વસ્તી છે ત્યાં આગળ એટલે કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરવામાં આવેલા છે. એટલે 120 આદિવાસી પોકેટ્સમાં એટલે કૌશલ્યવર્ધન કેન્દ્ર અત્યારે કાર્યરત છે. આપણી સાથે રાજકોટથી હિમેશભાઈ જોડાયા છે, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હેલો. હાજી. હા મેડમ નમસ્કાર, એ રાજકોટ થી દિનેશભાઈ બોલું છું. હા સાહેબ, મેડમ મારે એમ જાણવું, રાજકોટમાં કોઈ એવા અભ્યાસક્રમો છે કે જેઓ વિડીયો એડિટિંગ કે ફોટોગ્રાફી માટેના કોઈ કૌશલ્યવર્ધન માં કઈ એવા કોર્સ હોય છે કે શું હોય છે મને જરાક જણાવજો. ભાઈએ અગાઉ જણાવેલું કે કમ્પ્યુટર ઉપરના અભ્યાસક્રમો ચલાવે, પણ તમારે જો કોઈ સ્પેસિફિક ડિમાન્ડ હોય તો એ રીતની આપને જણાવી શકો છો. એટલે આપણે કમ્પ્યુટર ઉપર જ આ રીતે વિડિયો કમ્પ્યુટર ઉપર ફોટોશોપ એ બધા ચલાવ્યું છે અને એ રાજકોટમાંથી ભાઈ હતા તો એ બાજુના કેન્દ્રોમાં પણ એ રીતના હોય છે કે ઇવન આઈટીઆઈ માં પણ અમે આ રીતના અભ્યાસક્રમો ચલાવતા. તો આ ભાઈને આપણે શું જવાબ આપી શકીએ, એમણે ક્યાં સંપર્ક કરવો? હેલો, આપ રાજકોટમાંથી છો ને? હાજી.
હા તો આપ નજીકની આઈટીઆઈ રાજકોટ ખાતે સંપર્ક કરી અને સંપૂર્ણ વિગતો મેળવી શકશો. હવે આમાં લાયકાત કઈ જરૂરી હોય છે કે કોઈ પણ વ્યક્તિ આવા કૌશલ્યવર્ધન કેન્દ્રમાં જઈ શકે? એટલે કોર્સને અનુરૂપ એટલે લાયકાત એટલે હોય છે. સામાન્ય રીતે ધોરણ 5 થી ધોરણ 10 સુધીની લાયકાત એટલે કૌશલ્યવર્ધન કેન્દ્રના અભ્યાસક્રમો માટે હોય છે. અને એ જ મર્યાદા એટલે વયમર્યાદાની વાત કરીએ તો આ અભ્યાસક્રમોમાં જોડાવા માટે થઈને કોઈ ઉપલી વયમર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિ એટલામાં જોડાઈ શકે છે. અમારા ધ્યાન ઉપર એવી ઘણી બધી બાબતો આવેલી હતી કે જ્યાં આગળ 5 ધોરણની લાયકાત હોય પરંતુ ઉમેદવાર પાસે એટલે એના પ્રમાણપત્ર ના હોય અથવા તો એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ના હોય તો આવા ખાસ કિસ્સામાં ખાસ કરીને બહેનોના કિસ્સામાં આવું ઘણું વખત બનેલું હોય છે. તો એવા કિસ્સામાં અમે એમનો એટલે ફક્ત ઓરલ ટેસ્ટ લઈને પણ એટલે પ્રવેશ આપી પ્રવેશની કામગીરી કરતા હોઈએ છીએ. એમને જે કોર્સને અનુરૂપ એટલે વાંચતા લખવાની જે એમની પાસે આવડત હોય તો અમે ધોરણ 5ની લાયકાત છે પરંતુ એમાં પણ એટલે એના પ્રમાણપત્ર માટે એને ઇન્સિસ્ટ નથી કરતા હોતા. કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ કોઈ વ્યક્તિ મેળવે અને માની લો કોર્સ પૂરો નથી કરી શકતી, કારણ કે અભ્યાસક્રમ પછી જે સર્ટિફિકેટ મળતું હોય છે એનું પણ ઘણાને માટે મહત્વ હોય છે, તો આ બંને કેસમાં તમે સર્ટિફિકેટ આપો છો અને જો કોઈએ કોર્સ પૂરો નથી કર્યો તો એને પછી ફરી પૂરો કરવા માટેની કોઈ સગવડ? કૌશલ્યવર્ધન કેન્દ્રોમાંથી તાલીમ પૂરા કરતા ઉમેદવારોને ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એટલે કે રાજ્ય સરકાર દ્વારા જ પરીક્ષા લઈને પ્રમાણપત્ર એટલે આપવામાં આવે છે. જે ઉમેદવાર એટલે આ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો છે એટલે કદાચ કોઈ માણસ એટલે અધૂરી તાલીમ છોડી દે તો એના માટે થઈને ફરીથી એટલે એમાં પ્રવેશ મેળવવાનો એટલે એ જ અભ્યાસક્રમમાં ફરીથી જોડાઈ નથી શકતો હતો, પણ પુનઃપ્રવેશ લઈને એટલે ફરીથી પરીક્ષા આપીને પ્રમાણપત્ર મેળવી શકે છે, આખો કોર્સ ફરીથી કરી શકે છે. આપણી સાથે સોમનાથથી કરશનભાઈ જોડાયા છે. હા કરશનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા મેડમ, અમારે જે એમને જાણવું છે કે જે પ્લાસ્ટર છે, ચણતર છે એવા વગેરેનું કઈ જે કડિયા કામ છે એના કોઈ કોર્સ થઈ શકે? આમ તો કડિયાકામને લગતા પણ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે પરંતુ એના માટેની જો પૂરતી બેચ થતી હોય તમારે એટલે 10 ઉમેદવારો પણ મળે તો તમે એના માટેના અભ્યાસક્રમો અમે શરૂ કરી શકીએ છીએ. તમે એના માટે થઈને તમારી નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરજો. જો એટલે ઉમેદવારો ત્યાં આગળ ઉપલબ્ધ હશે તો ચોક્કસથી આ પ્રકારના વર્ગ પણ ઉપલબ્ધ બની શકશે. પોરબંદરથી હરેશભાઈ આપણી સાથે છે. હા હરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. બે વોલ્યુમ બંધ કરી દો. હાજી, મેં વાયરમેન સેકન્ડ ક્લાસનો કોર્સ કરેલો છે અને 10 10 અને મારી પાસે સર્ટિફિકેટ છે. 10 વર્ષનો અનુભવ છે પણ મને ગવર્નમેન્ટમાં કઈ સર્વિસ મળતી નથી. એટલે આપણે અહીં કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તાલીમ મેળવે એ પછી અને કઈ સરકારી નોકરી પાકી એવું ખરું? ના, એટલે સરકારી નોકરી એ તો સરકારી નોકરી ઉપલબ્ધ હોય અને લાયકાત ધરાવતા હોય તો મળી શકે. એટલે કોઈ પણ અભ્યાસક્રમ તમે કર્યો એટલે તમને સરકારી નોકરી પાકી હોય તેવું તો બની ના શકે. અને કદાચ કૌશલ્યવર્ધન કેન્દ્રની કોઈ પણ અભ્યાસક્રમમાં એવું નથી હોતું. દરેક વ્યક્તિમાં કેટલું કૌશલ્ય છે અને જગ્યા કેટલી આવે છે તેના ઉપર એટલે આધારિત છે. બરોબર. તો દર્શક મિત્રો, હેલો કારકિર્દીનો કાર્યક્રમ ચાલુ જ રહેશે. અહીં લઈ લઈએ ટૂંકો વિરામ. નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં વિરામ બાદ ફરી એકવાર આપનું અમે સ્વાગત કરીએ છીએ. બિપિનભાઈ, આપણે જે અત્યાર સુધીમાં વાત કરી એ પ્રમાણે કૌશલ્યવર્ધન કેન્દ્રમાં કોઈએ શા માટે જવું જોઈએ એવો પ્રશ્ન હોય તો આપ શું કહેશો? હવે જે મેં આપને કહ્યું કે એ પ્રમાણે ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને મહિલાઓ અને પુરુષો કે જે સ્કૂલ ડ્રોપ આઉટ હોય છે અને એ ઘણીવાર સમય ફાળવીને જઈ શકતા નથી આઈટીઆઈ અથવા દૂરના કેન્દ્રોમાં, તો કૌશલ્યવર્ધન તાલીમ લેવાથી એમની અપસ્કિલિંગ અને રીસ્કિલિંગમાં પણ ફરક પડે છે. આ ઉપરાંત અત્યારની ટેકનોલોજી જુઓ છો તો કે કોમ્પ્યુટરને દરેક ક્ષેત્રની અંદર કોમ્પ્યુટરનો યુઝ થાય છે, તો બહેનો પણ આ કોર્સ કરી અને પોતે એનાથી પરિચિત થઈ શકે. આ ઉપરાંત પોતે ઘણીવાર એવું બને કે જોબ કરવાની જરૂર ના હોય બહેનોને, પણ ઘરનું પણ પોતાનું સીવણનું કંઈ નાનું મોટું કામ હોય તો એ કરાવવા માટે બહાર જવું ન પડે અને આવી એક તાલીમ સિસ્ટમેટિક લીધેલી હોય સારા ટ્રેનર દ્વારા તો એમને લાઈફમાં દરેક સ્ટેજ માટે એક ઉપયોગી નીવડે છે. એટલે ફક્ત નોકરી એ નથી પણ આનાથી પોતાની સ્કીલમાં પણ વધારે રોજગારી મેળવી શકે. ખરી વાત છે. આપણી સાથે પંચમહાલથી નરેશભાઈ જોડાયા છે.
હા જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, શું અમદાવાદની કઈ વાત કરી તમે? અવાજ બરોબર સંભળાયો નહીં. ટીવીનું વોલ્યુમ બંધ કરી દો અને ફોનમાં સીધી વાત કરો, આપનો અવાજ નથી સંભળાતો નરેશભાઈ. હા, એટલે એવું કહેતો કે હું બ્લાઇન્ડ હોઉં એટલે કઈ જગ્યા પર મને એવું મળે જોબ એવું કે અમદાવાદ. હા, એટલે અંધ વ્યક્તિ હોય તો એના કૌશલ્ય કેન્દ્ર, કૌશલ્યવર્ધન કેન્દ્ર સુધી પહોંચવું કેવી રીતે? અંજન મંડળ નું કદાચ સરનામું એટલે અમને જરૂરત લાગે છે. અંજન મંડળ વસ્ત્રાપુર ખાતે એટલે આવેલું છે, આપ એનો ત્યાં સંપર્ક કરી શકો છો. વસ્ત્રાપુર ખાતે અમદાવાદ વિવિધ પ્રકારની બસ સેવાઓને એ પણ બધું અહીંયા આવતું જ હોય છે પ્રમાણમાં. એવું સેન્ટ્રલી લોકેટેડ અત્યારે તો અમદાવાદ શહેરમાં આ જગ્યા છે, અને હું માનું છું એ કોઈ પણ વ્યક્તિને પૂછે તો પણ અંદર મળી શકે, એમને ખ્યાલ આવી શકે. પંકજભાઈ, એક બીજો પ્રશ્ન એ છે કે હવે આ કૌશલ્યવર્ધન કેન્દ્રો તો સરકાર ચલાવે છે, એની સફળતાને આપ કેવી રીતે મૂલવશો? કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં અત્યાર સુધીમાં અમે 17.4 લાખ ઉમેદવારોને તાલીમ આપી છે, એ એક સફળતાનું પ્રમાણપત્ર છે. બીજું, બીજી રીતે જોવા જેવું તો આ યોજનાને ભારત સરકાર દ્વારા 2013માં જાહેર શ્રેષ્ઠ જાહેર વહીવટ માટેનો એટલે પ્રધાનમંત્રીશ્રીનો એવોર્ડ પણ મળેલો છે. એટલે એના સિવાય પણ એટલે ખરેખર આપણે વર્ષોથી આ ચાલે છે, આ કૌશલ્યવર્ધન 2011થી શરૂ થયેલો છે એટલે આ કાર્યક્રમ, અને સતત ચાલતો એટલે કાર્યક્રમ છે. અત્યાર સુધીમાં 17.4 લાખ ઉમેદવારોને તાલીમ આપી છે, એ પૈકી લગભગ 60% જેટલા બહેનો અને મહિલાઓ છે જેમણે તાલીમ લીધેલી છે. અને ઘણા બધા એટલે સફળતાના કિસ્સા પણ એટલે અમારા ધ્યાન ઉપર છે કે જેમણે એટલે આ તાલીમ મેળવી હોય અને પોતાનું એટલે નાનું મોટું બિઝનેસ કરેલો હોય અથવા તો ઘરગથ્થું એટલે પોતાનું કામ કરી અને પગભર થયો હોય, એવા ઘણા બધા દાખલા છે. એટલે ઘણા બધાની જિંદગીમાં બદલાવ લાવવા માટે થઈને આ યોજના ચોક્કસપણે એટલે ઉપયોગી થયેલી છે. તમે એવું કહેશો કે જે વ્યક્તિઓ છે, હવે માની લો 10th ધોરણ હમણાં જ પાસ કર્યું કે 12th ધોરણ પાસ કર્યું, તો એમણે ઝડપથી કૌશલ્યવર્ધન કેન્દ્ર જે નજીકમાં હોય પોતાના ગામમાં કે નજીકમાં ત્યાં જઈને તાલીમ મેળવી અને સીધું જો કામ જ કરવાનું હોય તો કામ શરૂ કરી દે, તો આગળ જતા જે એક પ્રશ્નના જવાબમાં 10-12 હજાર એ વ્યક્તિને ઓછા લાગતા હતા, પણ આ રીતે સમય જતા ઉંમર વધવાની સાથે વધારે કમાઈ શકે. ચોક્કસથી. એટલે આમાં જે કોઈ પણ નોકરી કે કોઈ પણ ફિલ્ડ હોય, તમે જેમ એટલે તમે કામ કરો, તમારો અનુભવ થાય, તમારી એટલે આવડતમાં વધારો થાય અને તેમ તમારી તકોમાં પણ એટલે વધારો થતો જતો હોય છે. અને જ્યારે તકોનો વધારો તમારો થાય ત્યારે તમને નેચરલીનું રેમ્યુનરેશન પણ એટલે વધારે મળતું થાય છે. અને આ વિશ WISH, એ વિશ અંતર્ગત સ્પેસિફિક કે વિમેન ઓરિયન્ટેડ તો કયા પ્રોગ્રામ્સ? બહેનો માટે થઈને એટલે ઘણા બધા કાર્યક્રમો છે, ક્ષેત્રની રીતે કહું એટલે અભ્યાસક્રમો તેમાં પણ ઘણા બધા છે. માની લો કે કમ્પ્યુટર ક્ષેત્ર ગણીએ તો કમ્પ્યુટર ક્ષેત્ર છે જેમાં એટલે બહેનો મોટા પાયામાં જોડાય પણ છે અને એમના લાઇકિંગનો પણ એટલે વિષય છે. એમાં બેઝિક કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ છે, ટેલીના અભ્યાસક્રમો છે જે એટલે એકાઉન્ટિંગને લગતા સહાયરૂપ થઈ શકે તેમ છે, અને ઘણા બધા એટલે વેલ્યુએશન પણ એટલે ખૂબ થાય છે. માની લો કે કોઈક ઉમેદવારે બીકોમ કરેલું છે અથવા તો બીકોમ ભણે છે અને સાથે એટલે કૌશલ્યવર્ધન કેન્દ્રમાં ટેલીનો અભ્યાસક્રમ કરે છે, તો એને નોકરી મળવાની શક્યતા ખાલી બીકોમ કર્યું હોય અને આ અભ્યાસક્રમ કરે એમાં ચોક્કસથી ઘણો બધો એટલે ફરક પડી જઈ શકે છે. અને કદાચ નોકરી ન કરે અને પોતાનું પણ ટેલી શીખ્યા પછી પોતાનું પણ કામ કરે તો એ ચોક્કસપણે એટલે પોતાના પગભર તો થઈ શકે તેમ એટલે હોય છે. અને આવા ઘણા બધા છે એટલે અભ્યાસક્રમ, એમાં ડેસ્કટોપ DTPનો અભ્યાસક્રમ પણ છે એટલે જે એટલે કરી શકાતો હોય છે, અને DTPનો અભ્યાસક્રમ કરીને પણ ઘણા બધા ક્ષેત્રો છે જેમાં એ પોતાનો નાનો મોટો એટલે વ્યવસાય કરી શકતા હોય છે. આ રીતે બીજા બહેનો માટે ખાસ કરીને જોવા જાઓ તો એપરલ ક્ષેત્ર છે જેમાં એટલે ઘણા બધા તકો રહેલી છે. બ્યુટી અને વેલનેસ છે જેમાં એટલે ઘણી બધી એટલે સ્કોપ રહેલો છે. ઇલેક્ટ્રોનિક્સ છે તેમાં એટલે બહેનો એટલે જોડાઈ શકે છે. બહેનો માટે કોઈ ફિલ્ડ સીમિત સીમિત નથી એટલે ઘણા બધા, ઇવન જ્વેલરી ડિઝાઇન અને એના અભ્યાસક્રમો પણ અમે ચલાવેલા છે બહુ ખૂબ સક્સેસફુલી, એટલે એના જે ઉમેદવારો પાસ થયેલા છે એટલે અત્યારે કામ કરી રહેલા છે એવા પણ છે દાખલા. હા, આપણી સાથે ફરી એકવાર નરેશભાઈ જોડાયા છે, એમણે દિવ્યાંગ વ્યક્તિ છે તો આપ આપની વાત કરી શકો છો. નરેશભાઈ, આપના ટીવીનું વોલ્યુમ બંધ. હા, એટલે એમાં એવું છે, દ્રષ્ટિબેન છે જે નરેશભાઈ છે બ્લાઇન્ડ, એને ખબર નથી કે અંજન મંડળ ક્યાં આવ્યું અને શું છે. તો એમાં મારો નંબર છે 98796
86182 અગાઉના નંબર બોલો તો 98 79 68 હું સાહેબને નંબર આપી દઈશ અને એમની કચેરીમાંથી કોઈ વ્યક્તિ એમનો સંપર્ક જરૂર કરશે અને અમને આનંદ થશે કે આ કાર્યક્રમ થકી અમે કોઈ વ્યક્તિની મદદ કરી શક્યા. બરોબર છે, આપનો આભાર. ફરીથી એટલે એડ્રેસ એટલે રિપીટ કરી દઉં, અંજન મંડળ વસ્ત્રાપુર ખાતે આવેલું છે અને કદાચ આપ પંચમહાલથી આવતા હો તો જો એસટી સુધી પહોંચો તો એસટીથી તમને વસ્ત્રાપુરની ઘણી બધી બસો મળી રહેશે અને કદાચ જો રેલવે સ્ટેશન રેલવે મારફતે આવો તો કાલુપુરથી પણ વસ્ત્રાપુરની ઘણી બધી બસો મળશે અને ત્યાં આગળ અંજન મંડળ તમે કહેશો તો એટલે ખૂબ જાણીતું પ્લેસ છે અને તરત જ એટલે મળી જશે. મદદરૂપ થશે. આ સિવાય પણ એ સંસ્થા ઘણા બધા આવા અભ્યાસક્રમો માટે ચલાવે છે. બિપિનભાઈ, આજે બીજો એક છે હાર્ડ કોર ટ્રેડિશનલ કોર્સિસ, તો એમાં કયા પ્રકારના અભ્યાસ કરવામાં આવે છે? એમાં જનરલી જેમ કે વેલ્ડિંગ ટેકનોલોજી હોય છે કે હવે ગ્રામીણ કક્ષાએ આપણને ખ્યાલ હોય છે કે ઘણીવાર મિકેનિક હોય તો એમાં ઇલેક્ટ્રિક ગેસ વેલ્ડિંગના જેવા હાર્ડ ઓરિએન્ટેડ કોર્સો એવા કોર્સો પણ કરી શકાય. વાયરમેનના કોર્સ હોય છે, ઇલેક્ટ્રિશિયનના હોય છે, એ પણ કોર્સ આપણે એની અંદર ઇન્કલુડ કરેલા છે. એટલે પ્રમાણમાં આજે આપણે જાણ્યું કે રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જે કૌશલ્ય વર્ધન કેન્દ્રો છે એની સફળતા તો ઘણી મોટી છે અને દર્શક મિત્રોએ પણ ખૂબ સુંદર પ્રશ્નો પૂછ્યા. તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ બંને મહાનુભાવોનો પણ ખૂબ ખૂબ આભાર કે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આવ્યા. નમસ્કાર. નમસ્કાર દર્શક.